વાત કરીશું વિગતવાર સમાચારોની. વડોદરાથી ખૂબ જ ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે. વડોદરા શહેરના હરણી ખાતે આવેલા મોટના તળાવમાં મોટી દુર્ઘટના બની છે. વડોદરાની ન્યૂ સનરાઈઝ સ્કૂલના બાળકો મોટનાથ તળાવની મુલાકાતે પહોંચ્યા હતા, જ્યાં બોટિંગ દરમિયાન ક્ષમતા કરતા વધુ બાળકોને બોટમાં બેસાડી તળાવનો રાઉન્ડ મારવામાં આવી રહ્યો હતો. તે દરમિયાન અચાનક બોટ પલટી મારી જતા 23 વિદ્યાર્થી અને 4 શિક્ષકો ડૂબ્યા હતા. જો કે ફાયર વિભાગને ઘટનાની તાત્કાલિક જાણ કરવામાં આવતા તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા. ત્યારબાદ ફાયર વિભાગ દ્વારા બાળકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. ત્યારે આ ઘટનામાં 12 બાળકોના મોત થયા છે, જેમાં 2 શિક્ષક અને 10 બાળકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે, જ્યારે અન્ય બાળકો હોસ્પિટલમાં દાખલ છે. સાથે જ એક બાળકીની માતાએ રડતા રડતા કહ્યું છે કે મેં 5 વાગે કીધું હતું તો મેડમે કહ્યું કે અકસ્માત થયો છે, જાનવી હોસ્પિટલમાં છે અને બાળકોને થોડી થોડી ઈજા પહોંચી છે. ત્યારે પણ મેડમ જૂઠું બોલ્યા હતા, અમે તો 1.5 કલાકથી રાહ જોતા હતા. અને વડોદરાના આજવા રોડ ઉપર રહેતી 8 વર્ષ અને 2જા ધોરણમાં અભ્યાસ કરતી બાળકી નેન્સીની માતા નિરાલીબેન માછીએ જણાવ્યું હતું કે સવારે 8 વાગે પિકનિક હરણી વોટર પાર્ક અને તળાવ ખાતે પિકનિક લઈ ગયા હતા. આ પહેલા વિપક્ષના નેતા અમીર રાવતે જણાવ્યું હતું કે સેફ્ટી પહેરાવી હોય તો પાણીમાં ડૂબે નહીં, ને આ ક્રિમિનલ નેગ્લિજન્સીની છે તો આનાથી ખરાબ દિવસ વડોદરા માટે નહીં હોઈ શકે. માસૂમ બાળકોએ જીવ પણ ગુમાવ્યા છે. સાથે જ અગાઉ પણ સુરસાગરમાં વર્ષો પહેલા એક દુર્ઘટના ઘટી હતી, એના પરથી શીખ લઈને ચર્ચા કરીને નક્કી કરવામાં આવ્યું હતું કે સેફ્ટીના તમામ સાધનો અહીં ઉપલબ્ધ રાખવામાં આવશે, પણ અહીં કેપેસિટી કરતા વધુ બાળકોને બેસાડ્યા હોવાના અહેવાલ છે. સૂત્રો તરફથી પણ એવી માહિતી મળી હતી કે બાળકો પાસે સેફ્ટી જેકેટ્સ નહોતા, લાઈફ જેકેટ પહેરેલા બાળકો પણ ડૂબી ગયા હતા, એટલે જેકેટની ક્વોલિટી પર પણ શંકા છે. ઈશ્વરની એટલી પ્રાર્થના છે કે હવે મૃત્યુઆંક વધે નહીં. ને સાથે જ ચોક્કસ કહેવા માંગીશું કે બાળકોની સેફ્ટી સાથે જ કોમ્પ્રોમાઇઝ થયો છે, એ લોકોને માફ ન કરવા જોઈએ. તો વડોદરામાં બોટ પલટીને 10 બાળકો અને 2 ટીચરના મોત સામે આવી રહ્યા છે. લાઈફ જેકેટ પહેર્યા નહોતા અને 13 બાળકો અને 2 ટીચરને બચાવી લેવામાં આવ્યા છે. વડોદરા શહેરના હરણી મોટા તળાવમાં જ હોડી દુર્ઘટના બની છે, જેમાં સનશાઈન સ્કૂલના જે 25 જેટલા બાળકો આજે હોડીમાં સફર કરવા નીકળ્યા ત્યાં જોઈ શકો છો. જે મોટનાથનું તળાવ છે ત્યાં આગળ જે 12 જણાની કેપેસિટી તેમાં 25 જેટલા વિદ્યાર્થીઓને ભરચક રીતે ભરાઈને બેસાડ્યા હતા, જેના લઈને બધું ભારને કારણે આ જે નૌકા આપ જોઈ રહ્યા છો દ્રશ્યમાં, એ નૌકા જે પલટી ગઈ, તેમાં બધા વિદ્યાર્થીઓ સહિત અમુક જે ટીચરો પણ હતા, ટીચરો પણ આજે મોટનાં તળાવમાં છે, તળાવમાં લાપતા થઈ ગયા છે. જેને લઈને વડોદરા ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચીને રેસ્ક્યુ કામગીરી હાથ ધરી, જેના રેસ્ક્યુ કામગીરી 5 જેટલા વિદ્યાર્થીઓને બહાર કાઢ્યા છે અને 1 વિદ્યાર્થીનું મોત થયું તેવું પણ મનાઈ રહ્યું છે. આપ જોઈ શકો છો પોલીસ કમિશનર ખુદ અહીંયા દોડી આવ્યા છે, કોર્પોરેશન અને જે કલેક્ટરશ્રી કોર્પોરેશનના કમિશનરશ્રી પણ ઘટનાસ્થળે દોડીને આવ્યા છે. આપ જોઈ શકો છો જે રોકડ ચાલી રહ્યા છે, વાલીઓ આવ્યા છે, જે વિદ્યાર્થીઓ જે લાપતા છે તેને વિધાતા. અને બીજા અન્ય વાત કરી જે કોંગ્રેસના પણ જે સ્થાનિક કોર્પોરેટર પણ આ તમને વાત કરી, પુષ્પાબેન આવ્યા છે. તમે પુષ્પાબેન, વર્ષો અગાઉ પણ એક સુરસાગરમાં નૌકા હોનારત બની હતી, જેને લઈને ફરી એનું પુનરાવર્તન થઈ રહ્યું છે. જે હરણી મોટના તળાવમાં જે બાળકોની હોડી સફર કરતા તે લોકો લાપતા થયા, શું કહેવું છે? સુરસાગરની જે ઘટના બની હતી દુઃખદ ઘટના હતી અને એનો બોધપાઠ તંત્રએ લીધો હોત અને મોનિટરિંગ કર્યું હોત તો આજે આ હોનારત ન થયું હોત. કોણે અહીંયા કોઈ બુકિંગવાળા નહોતા, અહીંયા કોન્ટ્રાક્ટર પોતે નહોતા. કોર્પોરેશન ફક્ત ને ફક્ત પૈસા રળવાનું એક સાધન હોય ને કોન્ટ્રાક્ટરોને ગીરવે મૂકી દીધેલું હોય, એ રીતે કોન્ટ્રાક્ટ આપી દીધો એટલે જવાબદારી પૂરી. એવું ન હોય આજે જેના બાળકો ગયા છે ને એ લોકોના મા બાપને જઈને પૂછો જ, કદાચ આપણું બાળક હોત તો શું થાત. આજે જે પણ કંઈ ઘટના ઘટી છે એ ખૂબ દુઃખદ અને ખૂબ ગંભીર થાય. હજુ પણ કોર્પોરેશનનામાં જો સેજ માનવતા બચી હોય તો માનવવધનો ગુનો દાખલ કરે, એજન્સી જેને પણ આપ્યું છે એની વિરુદ્ધ માનવવધનો ગુનો દાખલ કરે અને એક દાખલો બેસાડે. અમારા સંવાદદાતા જગ્યા પર જ હાજર છે, સીધા જોડાઈશું ત્યાં.
ચંદ્રકાંતજી, જાણવા માંગીશું કે વડોદરાના હણી તળાવમાં જે આ હચમચાવ નાખનારી જે આ ઘટના સામે આવી રહ્યા છે, જેમાં જાણવા મળી રહ્યું છે હાલ 13 લોકો 13 બાળકોના મોત ટીચર્સ સાથે થઈ રહ્યા છે, આ અંગે શું છે વિગતો આપની પાસે? ખુશી વાત કરીએ વડોદરા શહેરના જે આરણી પાસેના જે મોતનાર તળાવ આવ્યું છે, મોતનાર તળાવમાં જે વાઘોડિયા રોડ ની જે સ્કૂલ, જે સનરાઈઝ સ્કૂલ ના જે 82 જેટલા છોકરાઓની જે ટૂર હતી, ત્યાં ત્રણ ટીચરો સાથેની આ ટૂર આવી હતી. ત્યાં આગળ જે 25 જેટલા બાળકો અને 3 જેટલા ટીચર જે નૌકા છે, નૌકામાં સવાર થયા હતા. જે વાત કરીએ જે નૌકાની ક્ષમતા 12 વ્યક્તિની છે, તેની જગ્યાએ જે 25-30 જણા જેટલા બાળકો અને 3 ટીચર્સને સમાવેશ કરતા, જેને કારણે વધુ ભારના કારણે જે નૌકા છે પલટી ગઈ. જે પલટી જવાને કારણે બાળકો તમામ પાણીમાં ગરક થવા લાગ્યા, ડૂબવા લાગ્યા. જે જેટલા જે બીજા અન્ય જે બાળકો હતા, તે જે હોડીની જે પાઇપ ઉપર આવી ગયા. 5-6 છોકરા જે બાળકો હતા તે ઉપર આવી ગયા. જે પૈકી એક બાળક હતો જે જખમ થઈ ગયો, તેણે પણ કહ્યું કે જે આ નૌકામાંથી નૌકામાં જે 12 જણની જગ્યાએ 25-30 જણા અને 3 ટીચરનો સમાવેશ કર્યો હતો, જેમાં અમને કોઈને જાહેર લાઈફ જેકેટ પણ આપવાના નતા હતા અને કોઈ જે કર્મચારી પણ ત્યાં મોજૂદ નતા. અને અમને આ નૌકા વ્યવહાર કર્યો, જેને લીધે આ દુર્ઘટના પડી તેવું તેનું માનવું કર્યું છે. પછી વાત કરીએ કે જે આ દુર્ઘટનાને લઈને વડોદરા શાસક પક્ષો જે કલેક્ટર છે, મેયર શ્રી છે, કમિશનર થી અને પોલીસ કમિશનર થી અને ભાજપ હોદ્દેદારો તેમજ નેતાઓ અને વિરોધ પક્ષના નેતાઓ પણ ઘટના સ્થળે દોડી હતા અને દુર્ઘટના જે સર્જાઈ છે તેને લઈને આક્ષેપ કર્યા હતા કે જે રીતે આ પાલિકાની ટીમ છે, પાલિકાએ આ જે નાણાં રાણવાને લઈને આ જે આડે ધારી છે, આ ખાનગી કોન્ટ્રાક્ટર એ કોન્ટ્રાક્ટ કાપતા હોય છે, જેના કારણે એ દુર્ઘટના ઘટી છે, જે લોકો બેદાર કરી સામે આવ્યું તેઓ પર એવા આક્ષેપો કર્યા હતા. જી ખુશી. ચંદ્રકાંતજી, સાથે જ આ સમગ્ર જે ઘટના ઘટી રહી છે, જનતાનો કેવો પ્રતિસાદ મળી રહ્યો છે? જી વાત કરે છે આ દુર્ઘટના લઈને વડોદરા ફાયર બ્રિગેડની ટીમ, તમામ જે ફાયર બ્રિગેડની ટીમો અહીંયા આવી ગઈ છે, એમ્બ્યુલન્સ પણ અહીંયા આવી છે. અને વાત કરીએ જે આ રેસ્ક્યુ ટીમ અંદર કામગીરી હાથ ધરી છે, જેની સાથે સાથે ગોતાખોરોની પણ ટીમ જોડાય છે. આજે દુર્ઘટના અતિ દુર્ઘટના હોવાથી કારણે જેને કારણે એનડીઆરએફની ટીમ, જે એનડીઆરએફની ટીમ પણ તેમના સાથે લઈને પણ શોધખોળમાં લાગતી ગઈ છે. અને જે વાત કરી છે તળાવમાં 3 જેટલા દીયકો અને 2 બાળકો અને 1 ટીચર્સ અંદર લાપતા હોય, જેને કારણે તેની શોધખોળ ચાલી રહી છે. અને વાત કરી છે 9 જ્યાંથી તળાવથી થોડાક અંતરે આવેલી જાનની હોસ્પિટલ, ત્યાં તમામ બાળકો 9 બાળકો ત્યાં લઈ ગયા હતા. બીજા 3 બાળકો છે તેને એસટીસી લઈ ગયા હતા, જેને કારણે અંદાજે 9-10 જણાનું મોત નિપજ્યાનું પણ અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યો છે. જી, સાથે જ આ જે ઘટના ઘટી છે, ખૂબ જ હચમચાવ નાખનારી આ જે ઘટના છે, કોણ જવાબદાર હોઈ શકે છે આમાં? વાત કરે છે પ્રાથમિક જે તપાસ બહાર આવે તેમ છે, જે આ ઘટના કોણ જાણતા છે, કોની વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવશે તે તપાસ બાદ જે ઉચ્ચ સ્તરીયની સમિતિ રચવામાં આવશે. જયારે તપાસ સોંપશે, જે તપાસમાં સક્ષમ બહાર આવશે ત્યારે તે જે 2 જવાબદાર છે તેમની વિરુદ્ધમાં કાર્યવાહી થશે તેમ કહી શકાય. જી ચંદ્રકાંતજી, સાથે જ જાણવા માંગીશું કે આજે 2 જવાબદાર રીતે આ બાળકો અને ટીચર્સના મોત થયા છે, સાથે જ વાલીઓમાં કેવા પ્રકારનો ઉશ્કેરાટ જોવા મળી રહ્યો છે? જે પોતાના જે બાળકો આ ટૂરમાં આવ્યા હતા, જે મોત નિપજ્યા છે તેને લઈને પણ દુઃખદ ઘટના ગણાય છે. અને તેને પણ પાલિકાના જે આ કોન્ટ્રાક્ટર છે તેને પણ 2 જવાબદાર ઠેરવણ પણ મનાઈ રહ્યું છે. જે ચંદ્રકાંતજી, આભાર અમારી સાથે જોડાયા બદલ. તો વડોદરાના હરણી તળાવમાં હચમચાવ નાખનારી ઘટના બની છે, જેમાં હરણી તળાવમાં બોટ ડૂબતા 13 લોકોના મોત થયા હોવાની વિગતો સામે આવી રહી છે. અને સાથે જ વડોદરાની જાનવી હોસ્પિટલમાં 9ના મોત થયા છે, જ્યારે સયાજી હોસ્પિટલમાં અન્ય લોકોના મોત થયા છે. આ અંગેની માહિતી અનુસાર વાઘોડિયા રોડની સનરાઈઝ સ્કૂલના વિદ્યાર્થીઓ હોવાની પ્રાથમિક માહિતી સામે આવે છે. અને આ અંગેનો સૌથી મોટો ચોંકાવનારો ખુલાસો સામે આવી રહ્યો છે, જેમાં બોટમાં 20થી વધુ વિદ્યાર્થીઓ સવાર હતા, તેમજ બોટિંગ સમયે લાઈફ જેકેટ પહેર્યા નહોતા. થતા જ મેયર સહિતના આગેવાનો ઘટનાસ્થળે પહોંચ્યા છે, તેમજ ફાયર બ્રિગેડ સહિતના ઘટના સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી રાહત અને બચાવની કામગીરી શરૂ કરી છે. આ ઉપરાંત ફાયર સહિત સ્થાનિક લોકો પણ બચાવ કાર્યમાં જોડાયા હોવાની સ્થિતિ જોવા મળી રહી છે. અને વડોદરાના કલેક્ટર એ.બી. ગોરે જણાવ્યું હતું
કે હાલમાં 23 ભૂલકાઓ અને 4 શિક્ષકો હતા, તેમાંથી 11 ને બચાવી લેવાયા છે અને 7 બાળકો હોસ્પિટલમાં છે અને સુરક્ષિત છે. આ તરફ અહેવાલ અનુસાર 5 થી વધુ વિદ્યાર્થીઓ હજુ લાપતા હોવાની વિગતો સામે આવી રહી છે, તેમજ 9 વિદ્યાર્થીને જાનવી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અંગેની માહિતી અનુસાર વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી ગઈ હોવાની વિગતો સામે આવે છે. બોટિંગ સમયે સમગ્ર દુર્ઘટના ઘટી છે, એટલું જ નહીં બોટિંગ સમયે લાઈફ જેકેટ પહેર્યા ન હોવાની પણ માહિતી સામે આવી રહી છે. આ સાથે જ તંત્રની પણ ગંભીર બેદરકારી સામે આવે છે. ફાયર બ્રિગેડ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો છે. બચાવ કામગીરી ચાલુ છે. હું હમણાં જ અહીંયા આવ્યો છું અને હજી પૂરેપૂરી માહિતી મારી પાસે નથી, પરંતુ જે ઘટના છે બચાવ કામગીરી જો એવું હશે તો ખૂબ જ ગંભીર બાબત છે અને એની તપાસ સાથે ચોક્કસપણે કાર્યરત. વડોદરા શહેરના હરણી મોટા તળાવમાં જ હોળી દુર્ઘટના બની છે, જેમાં સનશાઈન સ્કૂલના જે 25 જેટલા બાળકો આજે હોળીમાં સફર કરવા નીકળ્યા હતા. ત્યાં જોઈ શકો છો જે આજે મોટનાથનું તળાવ છે, ત્યાં આગળ જે 12 જણાની કેપેસિટી હતી તેમાં 25 જેટલા વિદ્યાર્થીઓને ભરચક રીતે ભરાઈને બેસાડ્યા હતા, જેના લઈને બધું ભારને કારણે આજે નૌકા આપ જોઈ રહ્યા છો દ્રશ્યમાં, એ નૌકા આજે પલટી ગઈ. તેમાં બધા વિદ્યાર્થીઓ સહિત અમુક જે ટીચરો પણ હતા, ટીચરો પણ આજે મોટના તળાવમાં છે, તળાવમાં લાપતા થઈ ગયા છે, જેને લઈને વડોદરા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચીને રેસ્ક્યુ કામગીરી હાથ ધરી, જેના રેસ્ક્યુ કામગીરીના 5 જેટલા વિદ્યાર્થીઓને બહાર કાઢ્યા છે અને 1 વિદ્યાર્થીનું મોત થયું તેવું પણ મનાઈ રહ્યું છે. આપ જોઈ શકો છો પોલીસ કમિશનર ખુદ અહીંયા દોડી આવ્યા છે, કોર્પોરેશન અને જે કલેક્ટર શ્રી કોર્પોરેશનના કમિશનરશ્રી પણ ઘટના સ્થળે દોડીને આવ્યા છે. આ જોઈ શકો છો જે રોકડ ચાલી રહ્યા છે, વાલીઓ આવ્યા છે, જે વિદ્યાર્થીઓ જે લાપતા છે તેને વિધાતા, અને બીજા અન્ય વાત કરી જે કોંગ્રેસના પણ જે સ્થાનિક કોર્પોરેટર પણ તેમને વાત કરી, પુષ્પાબેન આવ્યા છે. તમે પુષ્પાબેન, વર્ષો અગાઉ પણ એક સુસાગરમાં નૌકા હોનારત બની હતી, જેને લઈને ફરી એનું પુનરાવર્તન થઈ રહ્યું છે, જે હરણી મોટના તળાવમાં જે બાળકોની હોળી સફર કરતા તે લોકો લાપતા થયા, શું કહેવું છે? સુરસાગરની જે ઘટના બની હતી દુઃખદ ઘટના હતી અને એનો બોધપાઠ તંત્રએ લીધો હોત અને મોનિટરિંગ કર્યું હોત તો આજે આ હોનારત ન થયું હોત. કોણે અહીંયા કોઈ બુકિંગવાળા નહોતા, અહીંયા કોન્ટ્રાક્ટર પોતે નહોતા, કોર્પોરેશન ફક્ત ને ફક્ત પૈસા રળવાનું એક સાધન હોય, કોન્ટ્રાક્ટરોને ગીરવે મૂકી દીધેલું હોય, એ રીતે કોન્ટ્રાક્ટ આપી દીધો એટલે જવાબદારી પૂરી, એવું ન હોય આજે જેના બાળકો ગયા છે ને એ લોકોના મા બાપને જઈને પૂછો જ, કદાચ આપણું બાળક હોત તો શું થાત. આજે જે પણ કંઈ ઘટના ઘટી છે એ ખૂબ દુઃખદ અને ખૂબ ગંભીર થાય. હજુ પણ કોર્પોરેશનનામાં જો સેજ માનવતા બચી હોય તો માનવવધનો ગુનો દાખલ કરે, એજન્સી જેને પણ આપ્યું છે એની વિરુદ્ધ માનવવધનો ગુનો દાખલ કરે અને એક દાખલો બેસાડે. કહેવાય છે કે બાળકોને લાઈફ જેકેટ પણ પહેરવામાં નથી આપેલી, એવું પણ સુવિધા નથી. મેં તમને કીધું એમ કે અહીંયા નથી કોન્ટ્રાક્ટર અહીંયા હાજર કે નથી બુકિંગ કરનારો માણસ હાજર, એવું પોતે ચેરમેન કહે છે. તો તંત્રની ઘોર બેદરકારી હતી ત્યારે તો લાઈફ જેકેટ પણ નથી પહેરાયું. જો તંત્રએ મોનિટરિંગ કર્યું હોત તો એના હાથમાં પકડ હોત તો આ રીતનું ઘટના જ ના ઘટે. ખરેખર તંત્રની મોનિટરિંગ અભાવના કારણે. બાળુભાઈ તમે પણ શું કહેશો? બહુ દુઃખદ ઘટના બની છે અને ભગવાનને એટલી જ પ્રાર્થના કરે કે બને એટલા બાળકો સારી રીતે બહાર આવે એવી ભગવાનને પ્રાર્થના કરે. આજે શું કહેશો? જે હિંમત જ નહીં ચાલતી આ જોયા પછી. એવું વાત કરીએ સ્થળ પર ઘટના સ્થળ નિરીક્ષણ માટે પોલીસ કરે. સર 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 યાર અભી એક બાર બાર હમ નહીં કર પાએંગે, એક સાથ પોલીસ કમિશનર તે પણ ઘટના સ્થળે જાન. તો જોઈ શકો છો જે વિદ્યાર્થીઓ વાલી વિદ્યાર્થીઓ પાણીમાં ગરકાવ હોય તેના વાલીઓ પણ અહીંયા છે. આપ જોઈ શકો છો જે મન લોકો લોક ટોળા ઉમટી પડ્યા છે અને ભાજપ શાસકો પણ અહીંયા ઘટના સ્થળે દોડી આવ્યા છે. હજુ કામગીરી પણ ચાલુ છે, જે રેસ્ક્યુ ટીમને જે ફાયર બ્રિગેડના જે તરવૈયા છે તે પણ લોકો જે શોધખોળ કરી રહ્યા તે પણ આ નજરે પડી રહ્યા છે. જોઈ શકો છો કોર્પોરેશનના જે કોંગ્રેસના જે કોર્પોરેટર હતા પુષ્પાબેન વાઘેલા અને બાળુભાઈ પણ સુરત
નાથ તળાવમાં મોટી દુર્ઘટના ઘટી છે અને સાથે જ તેર લોકોના પણ મોત થયા છે. સાથે જ સીધા જોડાઈશું તે જગ્યા પર. તો આપ સીધા દ્રશ્યો નિહાળી રહ્યા છો વડોદરા શહેરના જે હરણી ખાતે આવેલા મોટનાથ તળાવમાં જે મોટી દુર્ઘટના ઘટી રહી છે, સાથે જ અત્યારે રેસ્ક્યુ કરવામાં આવી રહ્યો છે. તેના આપ સીધા લાઈવ દ્રશ્યો નિહાળી રહ્યા છો. વડોદરાની ન્યૂ સનરાઈઝ સ્કૂલના બાળકો મોટનાથ તળાવની મુલાકાતે પહોંચ્યા હતા, જ્યાં બોટિંગ દરમિયાન ક્ષમતા કરતા વધુ બાળકોને બોટમાં બેસાડી તળાવનો રાઉન્ડ મારવામાં આવી રહ્યો હતો. તે દરમિયાન અચાનક બોટ પલટી મારી જતા 23 વિદ્યાર્થી અને 4 શિક્ષકો ડૂબ્યા હતા. સાથે જ આ ઘટનામાં કુર 13 લોકોના પણ મોત થયા છે. સાથે જ જો કે ફાયર વિભાગ દ્વારા 13 અને બાળકો અને 2 શિક્ષકોને બચાવી લેવામાં આવ્યા છે, ત્યારે ફાયર વિભાગ દ્વારા ઘટના સ્થળ પર પણ હાલ રેસ્ક્યુ ઓપરેશન જારી રાખવામાં આવ્યું છે. દ્રશ્યમાં આપ લાઈવ નિહાળી રહ્યા છો, ફાયર વિભાગ દ્વારા ઘટના સ્થળ પર પણ હાલ રેસ્ક્યુ ઓપરેશન જારી રાખવામાં આવ્યું છે. વડોદરા શહેરના હરણી ખાતે આવેલ મોટનાથ તળાવમાં જે મોટી દુર્ઘટના ઘટી છે, ખૂબ જ ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે અને દુઃખદ ઘટના પણ કહી શકાય આપણે. વડોદરાની ન્યૂ સનરાઈઝ સ્કૂલના બાળકો જે મોટનાથ તળાવની મુલાકાતે પહોંચ્યા હતા, જ્યાં બોટિંગ દરમિયાન ક્ષમતા કરતા વધુ બાળકોને બોટમાં બેસાડીને તળાવનો રાઉન્ડ મારવામાં આવી રહ્યો હતો. તે દરમિયાન અચાનક બોટ પલટી મારી ગઈ હતી ને ત્યારે 23 વિદ્યાર્થીઓ અને કુલ 4 શિક્ષકો ડૂબ્યા હતા. ત્યારે સાથે જ સમગ્ર માહિતીની જાણ થતા ફાયર વિભાગ પણ ઘટના સ્થળે દોડી આવ્યું હતું અને હાલ રેસ્ક્યુ ઓપરેશન જારી રાખવામાં આવ્યું છે. તો સાથે જ વાલીઓમાં પણ ઉશ્કેરાટ જોવા મળી રહ્યો છે. એક બાળકીની માતાએ રડતા રડતા કહ્યું હતું કે મેં 5 વાગે કીધું હતું, ત્યારે તો મેડમે જણાવ્યું હતું કે અકસ્માત થયો છે, પરંતુ જાનવી હોસ્પિટલમાં છે તેવું કહીને તેમને શાંત પાડી દીધા હતા, પરંતુ જૂઠું બોલ્યા હતા અને ત્યારે તેઓ 1.5 કલાકથી રાહ જોઈ રહ્યા હતા. બાળકોને થોડી થોડી ઈજા પહોંચી છે તેવું કહીને તેમનો ફોન જે છે તે કાપી નાખ્યો હતો. અને સાથે જ વડોદરાના આજવા રોડ ઉપર રહેતી 8 વર્ષ અને 2જા ધોરણમાં અભ્યાસ કરતી બાળકી નેન્સીની માતા નિરાલીબેન માછીએ પણ જણાવ્યું હતું કે સવારે 8 વાગે પિકનિક હરણી વોટર પાર્ક અને તળાવ ખાતે પિકનિક લઈ ગયા હતા અને ત્યારબાદ બોટિંગ દરમિયાન આ સમગ્ર ઘટના ઘટી હતી. પછી શું થયેલું? એને કુજા ને એને નીચે ચડે ગયા ને મેં એકલા જ થા ને એને કુજાને ઉપર રાખે બોટ પકડ લઈને હમ બોટ કે ઉપર ગયા ને પાઇપ આઈ ને હમ પાઇપ પકડ કે ઉપર આ ગયા. કેટલે બચ્ચે બેઠા હે તેમ? 30 30 બચ્ચે બેઠા. ઓર ટીચર્સ કિતને થે? 3 3 ટીચર્સ થે. ઓર જેકેટ પહેરાયું તું? જેકેટ પહેરાયું તો નહીં પહેરાયું. આમાં સ્કૂલનો કોઈ વાંક ના કહેવાય, આમાં લેગઝોનનો જ વાંક કહેવાય કાયદેસર. કારણ કે એ લોકો જે પેમેન્ટ લે છે બોટિંગનો, તો કાયદેસર એમને સૂટ વગર એમને એન્ટ્રી અપાય જ ના. એ લોકો એમના પૈસા કમાવાના ચક્કરમાં જ ઉતાવળથી બચ્ચા ભરી દીધા. તમે શું માનો છો આવા લોકો સામે કડક પગલાં લેવા જરૂરી છે કાયદેસર? ફેસલ દૂધવાલા. આજે લેક ઝોન હરણી ખાતે જે દુર્ઘટના બની છે ખૂબ જ દુઃખદ છે અને નાના બાળકો અને એ પિકનિક પર આવ્યા એમની મેડમ પણ એમના મેડમનું પણ મૃત્યુ થયું છે. તપાસ ચાલી રહી છે અને અંદર હજુ કેટલા બાળકો ફસાયા છે એ માટે પણ ફાયર બ્રિગેડ પણ એનું કામ કરી રહ્યું છે અને અમુક છોકરાઓને હોસ્પિટલ લઈ ગયા છે, અમુકને પ્રાઇવેટમાં પણ લઈ ગયા છે. અને આ કેવી રીતે થયું, શું થયું એનું તપાસનો વિષય છે એ ચોક્કસપણે અમે કરીશું. મોટનાથ તળાવ પર સ્કૂલના છોકરાઓ કોઈક બોટિંગ કરવા આવેલા હતા, એમાં બોટ કંઈક ઉલટી પડતા છોકરાઓ ડૂબી ગયા છે તેવા સમાચાર મળતા વડોદરા ફાયર બ્રિગેડનો સ્ટાફ તાત્કાલિક રેસ્ક્યુ પર રેસ્ક્યુની કામગીરીમાં આવી ગયો છે. 8-1 છોકરાઓને કાઢી હોસ્પિટલાઇઝ કરી દીધા છે. હાલમાં આગળ બીજા કોઈક મિસિંગ હોય તેની સર્વે ચાલી રહ્યો છે. એ આગળની બધી ઇન્વેસ્ટિગેશન આપણે કુલ 7-1 જેવા બાળકોને કાઢી લીધા છે અને એને ન્યૂ સનરાઈઝ સ્કૂલના બાળકો લેક ઝોન ખાતે પિકનિક પર આવ્યા હતા. બોટિંગ કરવા માટે બાળકો બોટમાં ચડ્યા અને બાળકો જે ખેલકૂદ કરતા હોય એક બાજુ વજન વધી ગયું
એના લીધે બોટ ઇમ્બેલેન્સ થઈ એવું પ્રાથમિક પૂછતાછમાં માલુમ પડે છે. તમામ બાળકોને લાઈફ જેકેટ પહેરવામાં આવ્યા હતા, છતાં બોટ જ્યારે ઊંધી પડી જાય એટલે બોટની જે એજ હોય એમાંથી બાળકો છટકી ના શકે. નાના બાળકો હોય, 3-4 મિનિટ ઓક્સિજન ન મળે તો એમની મૂવમેન્ટ બંધ થઈ જાય અને ગંભીર પ્રકારનો બનાવ છે. કેટલા બાળકોની સંખ્યા છે હજુ જાણી શકાયું નથી, પણ 5-6 બોડી અંદરથી કાઢવામાં આવી છે અને હજુ આપણે કહેવાય કે શોધખોળ ચાલુ છે. ફાયર બ્રિગેડના જવાનો, ફાયર બ્રિગેડની ટીમો અને ડ્રાઈવરો અહીંયા કામે લાગ્યા છે. તમામ બાળકોએ લાઈફ જેકેટ પહેર્યા તેવું કોન્ટ્રાક્ટરનું કહેવું છે. બોડી નીકળી છે એમાં પણ લાઈફ જેકેટ દેખાય છે, પરંતુ સ્થળ પર તરવૈયા રાખવા પડે કે આવું કોઈ બનાવ બને તો તાત્કાલિક આ બાળકોનું રેસ્ક્યુ કરી શકાય એવું હોય એવું લાગતું નથી. અત્યારે ફાયર બ્રિગેડની ટીમ, SSG હોસ્પિટલની ટીમ, કલેક્ટર, કોર્પોરેશન તંત્ર અત્યારે હાઈ એલર્ટ પર મૂક્યું છે. હરણી ખાતે આવેલ મોટનાથ તળાવમાં મોટી દુર્ઘટના ઘટી છે, જેમાં વડોદરાની ન્યૂ સનરાઈઝ સ્કૂલના બાળકો મોટનાથ તળાવની મુલાકાતે જ્યારે પહોંચ્યા હતા અને બોટિંગ દરમિયાન ક્ષમતા કરતા વધુ બાળકોને બોટમાં બેસાડીને તળાવનો રાઉન્ડ મારવામાં આવ્યો હતો. તે દરમિયાન અચાનક જ ક્ષમતા કરતા વધુ બાળકોને બેસાડીને આજે ઘટના ઘટી છે. તેને લઈને બોટ પલટી મારી જતા 23 વિદ્યાર્થી અને 4 શિક્ષકો ડૂબ્યા હતા. આ ઘટનામાં કુલ 12 લોકોના અત્યાર સુધી 13 લોકોના મોત થઈ રહ્યા છે સામે આવી રહ્યું છે. સાથે જ ઘટનાની જાણ થતા ફાયર વિભાગ દ્વારા પણ ઘટના સ્થળ પર પણ હાલ રેસ્ક્યુ ઓપરેશન જારી રાખવામાં આવ્યું છે. સાથે જ જાણવા મળી રહ્યું છે કે બાળકો બોટિંગ કરતા હતા, તે બોટિંગ દરમિયાન તેમને લાઈફ જેકેટ પહેરવામાં આવેલ ન હતા, સેફટી તેમની ન હતી, તેથી સુરક્ષા વિભાગને પણ અત્યારે જાગવાની જરૂર છે તેવું ક્યાંક લાગી રહ્યું છે. વડોદરા શહેરના હરણી ખાતે આવેલ મોટનાથ તળાવમાં મોટી દુર્ઘટના, ખૂબ જ દુઃખદ દુર્ઘટના ઘટી છે. વડોદરાની ન્યૂ સનરાઈઝ સ્કૂલના બાળકો મોટનાથ તળાવની મુલાકાતે જ્યારે પહોંચ્યા હતા ત્યારે સમગ્ર ઘટના ઘટી હતી. ક્ષમતા કરતા વધુ બાળકોને બોટમાં બેસાડી તળાવનો રાઉન્ડ મારવામાં આવ્યો હતો. તે દરમિયાન અચાનક બોટ પલટી મારી જતા 23 વિદ્યાર્થી અને 4 શિક્ષકો ડૂબ્યા હતા. અત્યાર સુધીમાં આપણને માહિતી જાણવા મળી રહી છે 13 લોકોના મોત થઈ રહ્યા છે. વડોદરાના કલેક્ટર AB ગોરે જણાવ્યું હતું કે હાલમાં 23 ભૂલકાઓ અને 4 શિક્ષકો હતા, જેમાંથી 11 ને બચાવી લેવામાં આવ્યા છે અને 7 બાળકો હોસ્પિટલમાં છે અને સુરક્ષિત છે. આ તરફ અહેવાલ અનુસાર 5 થી વધુ વિદ્યાર્થીઓ હજુ લાપતા હોવાની વિગતો પણ સામે આવી રહી છે, તેમજ 9 વિદ્યાર્થીને જાનવી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. વડોદરાના હરણી તળાવમાં હચમચાવી નાખનારી ઘટના બની છે, જેમાં હરણી તળાવમાં બોટ ડૂબતા 13 લોકોના મોત થયા હોવાની વિગતો સામે આવી રહી છે, જેમાં વડોદરાની જાનવી હોસ્પિટલમાં 9ના મોત થયા છે, જ્યારે સયાજી હોસ્પિટલમાં અન્ય લોકોના મોત થયા છે. આ અંગેની માહિતી અનુસાર વાઘોડિયા રોડની સનરાઈઝ સ્કૂલના વિદ્યાર્થીઓ હોવાની પ્રાથમિક માહિતી સામે આવી રહી છે. આ અંગેનો સૌથી મોટો ચોંકાવનારો ખુલાસો પણ સામે આવી રહ્યો છે, જેમાં બોટમાં 20 થી વધુ વિદ્યાર્થીઓ સવાર હતા, તેમજ બોટિંગ સમયે લાઈફ જેકેટ નહોતા પહેર્યા. સાથે જ જાણવા મળી રહ્યું છે વડોદરા શહેરની જે આ સનરાઈઝ સ્કૂલના બાળકો પિકનિક માટે ગયા